ઉદનામાં રહેતા શ્રમજીવી પરિવારના બાળકોને ટ્યુશન આપતા નરાધમ શિક્ષકે મોબાઈલમાં બાળકોને અશ્લીલ વિડીયો બતાવી તેઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્ય હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે। ઉદના પોલીસ મથકમાં શ્રમજીવી પરિવારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓના 9 વર્ષ પુત્ર તથા તેના મિત્રને ટ્યુશન આપતા આરોપી મૂળ ઝારખંડનો અને હાલ ઉદના શાંતિનગર ખાતે આઝમી એપાર્ટમેન્ટમાં રહેતા બુદ્ધપીર દિગ્ધીએ છેલ્લા 6 મહિના દરમિયાન પોતાના મોબાઈલમાં બાળકોને અશ્લીલ વિડીયો બતાવી તેઓને ધમકી આપીને બળજબરીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો। આ વાત કોઈને કહેશો તો માર મારવાની ધમકી આપી હતી। હાલ તો ઉદના પોલીસે નરાધમ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ક્રાઇમ રજિસ્ટર કરવામાં આવ્યું છે। IPC 377, IPC 293, 506(b) અને જે પોક્સો એક્ટ છે એની કલમ 3A, 4, 5, LMOP અને 6 મુજબ આ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે। જે એક વ્યક્તિ છે જેનું નામ મોહમ્મદ મુદબ્બીર દિગ્ધી, ઉંમર જેની 40 વર્ષ છે, એ અહીંયા આગળ ધાર્મિક શિક્ષણ આપવાનું છેલ્લા 6 માસથી કામ કરી રહ્યા હતા પોતાનું જે નિવાસસ્થાન છે ત્યાં આગળ હતે, અને ત્યાં એમના ત્યાં લગભગ 40 થી 50 બાળકો શિક્ષણ લેવા માટે જતા હતા। ત્યાં એમણે આ બાળકો સાથે કેટલીક ખરાબ હરકતો કરેલી હતી। એમને પોતાના મોબાઈલમાં જે ફિલ્મો બતાવી અને એમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું। એમાંથી કેટલાક જે બાળકો છે એની સાથે આ ઘટના બનેલી છે। એમાંથી એક ભોગ બનનાર બાળકે પોતાના જે પેરેન્ટ્સ છે એની સાથે વાતચીત દરમિયાન એવું જણાવ્યું કે મારે નથી જવું ક્લાસીસમાં, તો એ બાબતે વિગતવાર પૂછપરછ કરતા એને પોતાના માતા પિતાને આ ઘટના બાબતે વાકેફ કરી અને એના કારણે આ બનાવ સામે આવેલ છે। હાલે જે આરોપી છે એને અત્યારે ડિટેન કરી અને એનું કોરોના ટેસ્ટિંગ અને એ કરવામાં આવેલું છે, અને આજે એને અરેસ્ટ કરી અને આગળની પૂછપરછ કરી અને ઘટનાના મૂળ સુધી જવામાં આવશે અને અન્ય કોઈ બાળકો ભોગ બન્યા કે કેમ એ વિશે માહિતી મેળવી અને આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।